અત્યારે તમારી સ્કૂલમાં હું આવ્યો ને તો બહુ ખુશ થઈ ગયો કેમ કે તમે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં છો એટલે સાહેબે મને કીધું કે આજે ગઈકાલે ગણપતિની સ્થાપના કરી હતી અને આજે ગણપતિનું વિસર્જન હતું બરાબર ને વિસર્જન કર્યું એટલે કહેવાનો મતલબ છે કે ડિસિપ્લિન શિસ્ત એ સારા આપણને શીખવે છે તો શિસ્ત કેમ રાખવાની છે એનું એક કારણ છે કે ધર્મ હશે ને તો જ શિસ્ત આવશે અને શિસ્ત હશે તો ધર્મ આવશે ધર્મ અને શિસ્ત એક સિક્કાની બે બાજુ છે ધર્મ નહીં હોય તો કોઈ શિસ્ત તો નહીં રહે ને આતંકવાદી છે ને કોઈ ધર્મ છે આતંકવાદ જોયા છે તમે ટીવીમાં રૂબરૂ જોયા છે એટલે પહેલા બહુ વર્ષો થઈ ગયા લગભગ 30 વર્ષ થઈ ગયા અહીં સૌગણ સોસાયટીમાં આતંકવાદી આવ્યા હતા અને એ લોકો સરદારજીના ડ્રેસમાં જે ગુરુ આવે ને સરદારજીના ગુરુ નાનક એનું ભજન કીર્તન કરતા હતા પણ પછી ખબર પડી સોસાયટી વાળા કહેતો ધર્મનું કામ કરે પણ એવા આતંકવાદી અનેક જુદા જુદા રૂપ લઈને આવે છે એટલે કોઈ પોલીસ બની બી આવે છે મિલિટરીનો ડ્રેસ પહેરી પણ આવે છે એટલે તમે પૂછ્યું ને કે બેન નામ આ ગાડી નંબર પ્લેટ એટલે એના પર નામ લખવું જરૂરી છે નામ લખો નામ લખેલું એની સાથે બક્કલ નંબર આપેલો હોય છે તમે ભરતી થાવ તે વખતે તમારો એ બક્કલ નંબર સીરિયલ નંબર એ જ રહેશે અને એ નંબરથી તમે કમ્પ્લેન કરશો ને તો એ નંબર નામ ભલે બદલાઈ જાય પણ નંબર જો એ હશે ને તો પકડાઈ જશે અને ટોપી પહેરવાનું એટલે નિયમ છે કે આ ટોપીની અંદર વાઘનો મુદ્રો છે એટલે આપણા રાષ્ટ્રનું પ્રતીક છે એને સલામ માનીએ છીએ માણસને નહીં માનતા નટુભાઈ નામ હોય શંકરભાઈ નામ હોય એને સલામ નથી માનતા જેને ગણવેશ પહેરેલો છે એવા પોલીસ અમલદાર અને ટોપી છે એને સલામ મારે સલામ કોને મારવાનું છે રાષ્ટ્રના પ્રતીકને ત્રણ મુદ્રાનું છે ને આપણા દેશનું પ્રતીક છે અને ફોર્સ હોય મિલિટરી હોય એસઆરપી હોય બીએસએફ હોય નૌકાદળ હોય આ બધાને સિમ્બોલ હોય છે પ્રતીક દેશનું એને માન આપવાનું છે આપણે બરાબર ને એટલે હેલો તમારા પહેલા પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે પ્રતિજ્ઞા પત્ર છે ને આટલું જ તમારે જીવનમાં યાદ રાખો એટલે તમે જે ક્ષેત્રમાં જાઓ ત્યાંથી પાછા નહીં આવો બાકી પેલી ગુજરાતીમાં કહેવત છે કે તમે ક્ષેત્રમાં ગયા અને છેક પહોંચી ગયા પણ જો તમારી અંદર શિસ્ત નહીં હોય ધર્મ નહીં હોય તો ધોઈલા મોના જેવું પાછો આવવું પડશે વિદેશમાં